વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. પ્રાણી સૃષ્ટિ જે છે એમાં આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે ક્લાસ પીસીસ, બરાબર, મતલબ થશે મત્સ્ય વિભાગ. બરાબર છે, આપણે પૃષ્ઠવંશી સમુદાય જે છે ભણીએ છીએ. પૃષ્ઠવંશી સમુદાય અંતર્ગત જે છે એમાં આપણે બે વિભાગ જે છે એનો અભ્યાસ કરેલો હતો. એમાં એક વિભાગ જે છે એનું નામ હતું અનુવિહીન અને બીજો વિભાગ જે છે હતું અનુધારી. અનુવિહીન જે છે એમાં આપણે આગળના લેક્ચરમાં સમુદાય તરીકે જે છે જુસમુખા સમુદાયનો અભ્યાસ કર્યો. એના પછી જળબાધારી જે છે એમાં જલજ જીવનને અનુકૂલિત ઉપરાણી મત્સ્ય વિભાગ, બરાબર, એના વિશે જે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે મત્સ્યના સામાન્ય લક્ષણો કયા કયા છે, એના મુખ્ય વિભાગ કયા કયા છે, અને એ અંતર્ગત આપણે જે ટેક્સ્ટબુકમાં આપેલા છે મુખ્ય બે વિભાગ, બરાબર, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, બરાબર, એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. એ પહેલાં એની સામાન્ય માહિતી જે છે આપણે સમજી લઈએ, બરાબર. એટલે મેઇન વિભાગ આવશે, શરૂઆત કરીએ વર્ગ મત્સ્ય. તો સૌથી પહેલાં મત્સ્ય જે છે વિભાગને લગતી સામાન્ય માહિતી, પછી એના પ્રકારની આપણે અભ્યાસ કરીએ, બરાબર. તો સૌથી પહેલું આ વર્ગમાં વાસ્તવિક એટલે કે સાચી મત્સ્યનો સમાવેશ થાય છે. જેમ કે આગળ શબ્દ આવી ગયો જેલી ફિશ, બરાબર, હેગ ફિશ, બરાબર, સ્ટાર ફિશ, બધી બધી સાચી મત્સ્ય નહોતી, બરાબર. ઉદાહરણ તરીકે જે છે એ દર્શાવું છું ખાલી, જેમ કે ખોટી માછલી, મતલબ એ માછલી છે જ નહીં, બરાબર. જેમ કે શબ્દ આવી ગયો હેગ ફિશ, જેલી ફિશ, સ્ટાર ફિશ, તો આ બધી જે છે એ માછલી નથી, બરાબર. શબ્દ આવી ગઈ બીજા સમુદાયના પ્રાણીઓ છે, એમાં શબ્દ બધામાં ફિશ લખેલો છે પણ આ ફિશ જે છે એ છે નહીં. પછી એવો શબ્દ આવી ગયો સિલ્વર ફિશ. સિલ્વર ફિશ સંધિપાદ સમુદાયમાં આવે, શુળત્વજી સમુદાયમાં આવે, જે છે આ જેલી ફિશ વાળો ભાગ જે છે વાદળી સમુદાય જે છે એમાં આવે છે, એક ફિશ વાળો ભાગ જે છે એ જુસમુખા સમુદાયમાં આવે. એટલે આ બધી માછલીઓ નથી, પણ આપણે જે આજે જે વિભાગ ભણવાના છીએ, બરાબર, એ ખરેખર જે સત્ય માછલીઓ જે છે ગણાતી હોય માછલી વિભાગ જે છે એના સભ્યોનો આપણે ભણવાનો છે. માછલીઓનું નિર્માણ ક્યારે થયું અને કયા સમયમાં સૌથી વધુ માછલી નિર્માણ થયું તેના માટે એક શબ્દ યાદ રાખજો, ડેવોનિયન, એવોનિયન કાળ કે સમય, આપણે યુગ કહીએ છીએ, ડેવોનિયન કાળ કે સમય જે છે એ મત્સ્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. જેવી રીતે કેમ ડાયનોસોર હોય તો ડાયનોસોર માટે જ્યુરાસિક વર્લ્ડ ગણે, એમ મત્સ્યનો સુવર્ણ કાળ કયો તેના માટે શબ્દ આવે ડેવોનિયન કાળ. આ ડેવોનિયન સમય દરમિયાન સૌથી વધુ મત્સ્ય જે છે એનું નિર્માણ થયું, બરાબર. ત્યારથી પછી આજ સુધીમાં મત્સ્ય જે છે એ વિકસતી આવેલી છે, બરાબર. એના પછી સૌથી અગત્યની ખાસિયત જે છે એ શું આવશે, કે તેઓ શીત રુધિરવાળા, શીત રુધિરવાળા પ્રાણીઓ છે અને તેઓ શરીરના તાપમાનનું નિયમન કરવા સક્ષમ નથી. એનો મતલબ શું થશે, અસમતાપી જે છે શબ્દ આવશે. જો ટેક્સ્ટબુક જે છે એમાં શબ્દ જે લીધેલો છે શીત રુધિરવાળા હોય એનો મતલબ અસમતાપી, અર્થ શું થાય સમજાવી દીજો. શીત રુધિરનો મતલબ ઠંડો રુધિર, આ પાણીમાં રહેવાવાળા સજીવો છે અને જલદ અનુકૂલિત પ્રાણીઓ હોય તેની અંદરનું રુધિર જે ઠંડુ હોય, પણ એ ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે બહારના વાતાવરણના તાપમાન પ્રમાણે શરીરનું તાપમાન બદલાવી શકતા નથી, એટલે એને કહેવાય અસમતાપી. બધી મત્સ્ય જે છે એ અસમતાપી અને શીત રુધિરવાળા પ્રાણી કહેવાય, બરાબર. જેની સરખામણી આપણે મનુષ્ય લઈએ તો મનુષ્ય જે છે એ ઉષ્ણ રુધિરવાળા કહેવાય, ગરમ રુધિરવાળા, અને આપણે આજુબાજુના તાપમાન પ્રમાણે શરીરનું તાપમાન વધઘટ કરી શકીએ, મતલબ તાપમાન આપણે બદલવા ન દઈએ. જ્યારે આ બધા પ્રાણીઓ કેવા છે કે જે આજુબાજુનું તાપમાન હોય એ પ્રમાણે શરીરનું તાપમાન જે છે એ બદલવા માટે સક્ષમ નથી, બરાબર, આપણે જે છે બદલી શકીએ. એટલે એ પ્રમાણે અસમતાપી અને શીત રુધિરવાળા જે છે બધા પ્રાણીઓ હશે. બીજું સામાન્ય, તેઓ જલીય છે, જલીય જે છે મીઠા કે દરિયા પાણી,
ખારા પાણીમાં કે મીઠા પાણી બંને જે છે એમાં જોવા મળતા જલજ અનુકૂલિત જે છે બધા પ્રાણીઓ, બરાબર. એના પછી ખાસ ખાસિયત શું છે, શરીર ત્વચીય ભીંગડાથી આવૃત. શરીર જે છે એના ઉપર ચામડી ઉપર ભીંગડાની હાજરી જોવા મળે, બરાબર. અમુક અપવાદને બાદ કરતાં અમુક માછલીઓ જે છે જેની ઉપર ભીંગડા નથી હોતા, બરાબર. જેમ કે અપવાદ તરીકે લખાવું, જેમ કે કેટફિશ, બરાબર. ઉદાહરણ યાદ રાખજો, કેટફિશ, પછી ટોર્પિડો અને પાલાકોનિયા ભીંગડા વિહીન છે, એટલે અપવાદ મળે. આ ત્રણ માછલીઓના નામ એવા છે, કેટફિશ, ટોર્પિડો અને વાલાગોની નામની માછલીઓ જે છે એની ચામડી ઉપર ભીંગડા નથી હોતા, બાકી મોટાભાગે બધા જે છે ચામડીમાં ત્વચીય ભીંગડા જે છે એની હાજરી જોવા મળે, બરાબર. પછી શરીરનો ભાગ, શરીર જે છે એ શીર્ષ, ધડ અને પૂંછમાં વિભાજિત. શરીરના ત્રણ ભાગ, શીર્ષ, માથું, ધડ અને પૂંછડી. શું નથી હોતું એ ભાગ જે છે એના પરથી ખબર પડે કે ભાગમાં ગ્રીવા ગેરહાજર, મતલબ ગરદન જેવો ભાગ જે છે એમાં હોતો નથી. શીર્ષ, ધડ અને પૂંછડી એવા ત્રણ ભાગ જે છે એમાં શરીર જે છે વિભાજિત થયેલો જોવા મળે, બરાબર. પછી યુગ્મ મીન પક્ષો, યુગ્મ એટલે જોડમાં, યુગ્મ મીન પક્ષો તરવામાં મદદરૂપ. આગળ આવી ગયું તો આપણે જેમ કે ચૂસમુખા સમુદાય જોઈએ તેમાં મીન પક્ષો હતા પણ યુગમાં નહોતા, સિંગલ હતા. આમ યુગમાં મીન પક્ષો છે, જોડમાં મીન પક્ષો આવેલા હોય જે તરવામાં મદદરૂપ જોવા મળે, બરાબર. ઘણા મીન પક્ષો એવા પણ હોય જે પૂંછડીની બાજુ હોય તો એ સિંગલ ન પણ હોય, પણ મોટાભાગે જે છે તરવા માટે ઉપયોગી હોય બધા જોડમાં મીન પક્ષો જે છે એની હાજરી જોવા મળે, બરાબર. આ થઈ ગઈ સમજ માહિતી. એના પછી બીજું, જેમ કે શરીર ઉપર બાહ્ય નાસિકા છિદ્ર, બાહ્ય નાસિકા છિદ્રની એક જોડ હાજર, એક જોડ હાજર. મનુષ્યમાં હોય ની જેમ બાહ્ય નાસિકા છિદ્રની જોડ હોય, આપણે ચૂસમુખા સમુદાયમાં એક જ હતું, બરાબર. જ્યારે આમાં એક જોડ મતલબ કે ટોટલ બે છિદ્ર જે છે એ હાજર હોય. કાનની રચના, બાહ્યકર્ણ અને મધ્યકર્ણ ગેરહાજર. તો ખાસ યાદ રાખજો, કાનની રચનામાં બાહ્યકર્ણ અને મધ્યકર્ણ જે છે એ ગેરહાજર હોય, જ્યારે અંતઃકર્ણ હાજર, અંતઃકર્ણ હાજર છે સંતુલન ગ્રાહી તરીકે વર્તે છે. આગળ એવું પ્રમાણે જેનું કાર્ય શરીરનું સંતુલન રાખવાનું છે, અંતઃકર્ણ હાજર હોય, બાહ્યકર્ણ અને મધ્યકર્ણ ગેરહાજર હોય. મનુષ્ય હોય એમાં ત્રણેય હાજર હોય, બાહ્ય, મધ્ય અને અંત. જ્યારે આમાં બાહ્યકર્ણ, મધ્ય એ બંને ગેરહાજર હોય, ખાલી અંતઃકર્ણ જે છે એ હાજર હોય, એટલે કાનની રચના, બરાબર. એના પછી હૃદય, બધા પ્રકારની માછલીઓ જે છે એમાં હૃદય દ્વિખંડી છે. હૃદય દ્વિખંડી જેમાં એક કર્ણક અને એક ક્ષેપક હાજર હોય, એક કર્ણક અને એક ક્ષેપક જે છે હાજર હોય છે. મતલબ હૃદયમાં ટોટલ બે જ ખંડો હોય, એક કર્ણક અને એક ક્ષેપક, બરાબર. જેમાં હૃદયમાં ફક્ત અશુદ્ધ રુધિર જ હાજર હોય, અશુદ્ધ રુધિર જ હાજર હોય છે. અશુદ્ધ રુધિર હાજર હોય કારણ કે જેને શુદ્ધ થવા માટે ઝાલરોમાં જાય છે. મતલબ કે આ રીતે જે ભાગ હોય હૃદય દાખલા તરીકે છે એમાં બે ભાગ છે, એક ભાગ છે કર્ણક, એક ભાગ જે છે ક્ષેપક. કર્ણકવાળો ભાગ જે છે બરાબર એમાં અશુદ્ધ રુધિર આવશે કર્ણકમાંથી જે ક્ષેપકમાં, ક્ષેપકમાંથી રુધિર જે છે ક્યાં જશે બરાબર ઝાલરોમાં, ઝાલરોમાં જઈને ઝાલરોમાં શું થશે તો કે શુદ્ધ થશે. શુદ્ધ થઈ ક્યાં જશે, એના શરીરના અંગોમાંથી પાછું રુધિર ક્યાં આવશે, અશુદ્ધ વિધિ દ્વારા. જે રુધિર જે લાવે છે બરાબર એ ભાગ જે છે શીરા થશે, જે લઈ જાય છે એ થશે ધમની. આવું એક માર્ગી વહન જે જોવા મળે, એટલે આવા વહનને શું કહેવાય, આમ. આના પરથી આમ રુધિરનું વહન એક માર્ગી છે, રુધિરનું વહન એક માર્ગી છે.
બરાબર અંગો શુદ્ધ રુધિર બરાબર જાગરો જાગરોમાંથી કયું થઈ જશે અહીંયા શુદ્ધ રુધિર જે અંગોમાં જાય શુદ્ધ રુધિર જે છે અંગો વાપરે એટલે અશુદ્ધ થઈ જાય મતલબ ઓક્સિજન વાપરે CO2 વાળું પછી શુદ્ધ રુધિર જે શિરા દ્વારા કર્ણકમાં જાય કર્ણકમાં અધિક્ષેપકમાં એક એક જ કર્ણક અધિક્ષેપક હોય એટલે કેવું કહેવાય દ્વિખંડી હૃદય બરાબર પ્રકારનો ભાગ જે જોવા મળે હવે ખાસ રુધિરમાં રક્તકણ રુધિરમાં રક્તકણ એટલે કે RBC રેડ બ્લડ સેલ કોષ કેન્દ્રયુક્ત હોય કોષ કેન્દ્રયુક્ત મતલબ રક્તકણની અંદર જે છે કોષ કેન્દ્ર હોય છે મનુષ્યના રક્તકણ હોય કોષ કેન્દ્ર વિહીન હોય યાદ રાખજો જ્યારે મત્સ્ય જે છે એના રુધિરમાં રક્તકણ હોય કોષ કેન્દ્રયુક્ત હોય છે બરાબર અને સાથે સાથે મૂત્રપિંડ અને યકૃત મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા શિરા તંત્ર હાજર હોય છે નિવાહિકા શિરા તંત્ર જે તમે આગળ ભણશો મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા શિરા તંત્ર બંને આમાં હાજર હોય જ્યારે મનુષ્યવાળો ભાગ જે છે બરાબર એમાં માત્ર યકૃત નિવાહિકા શિરા તંત્ર છે મૂત્રપિંડ નિવાહિકા શિરા તંત્ર હોતું નથી એમાં બંને પ્રકારના નિવાહિકા શિરા તંત્ર હાજર હોય જેમાં નિવાહિકા શિરાનો મતલબ થાય કે કોઈ પણ અંગોમાંથી રુધિર જે હૃદયમાં જતા પહેલાં બીજા અંગોમાં દાખલ થાય બરાબર જે ડિટેલમાં ભણશું પણ અત્યારે ખાલી યાદ રાખજો બંને પ્રકારના તંત્ર આમાં હાજર હોય છે બરાબર એના પછી ચેતાતંત્રવાળો ભાગ જે છે એમાં લઈએ તો મસ્તિષ્ક ચેતા મતલબ મગજમાંથી નીકળતી ચેતાની 10 જોડ હોય છે 10 જોડ હાજર મનુષ્ય જે છે એમાં ટોટલ 12 જોડ ચેતા હોય બરાબર જ્યારે આમાં જે છે મસ્તિષ્ક ચેતાની 10 જોડ હાજર હોય મગજમાંથી નીકળતી 10 જોડ ચેતા જે છે એની હાજરી બરાબર એના પછી એના મુખ્ય 3 વર્ગો છે મુખ્ય 3 વર્ગો મત્સ્ય વિભાગના ભાગે છે પહેલો વિભાગ છે લેન્કોડર્મી બીજો વિભાગ જે છે આવશે કાસ્થિ મત્સ્ય અને ત્રીજો વર્ગ જે છે આવશે અસ્થિ મત્સ્ય આમ પહેલો વિભાગ જે છે જે લેન્કોડર્મી બરાબર એ આપણે ભણવામાં નથી કોશું શું કામ કારણ કે આ જે છે એમાં લુપ્ત થઈ ગયેલી લુપ્ત મત્સ્યનો સમાવેશ થાય છે જે માછલીઓ લુપ્ત થઈ ગઈ છે હાલમાં નથી વિભાગ હતો લેન્કોડર્મી ઉદાહરણ તરીકે જે છે એક ઉદાહરણ ખાલી લખવાનું જરૂર નથી બરાબર ઉદાહરણ તરીકે ક્લિમેટિયસ નામની જે છે એ સૌથી પહેલી મત્સ્ય જે લુપ્ત મત્સ્ય છે હાલમાં હાજર નથી બરાબર એનો સમાવેશ થાય બીજો વિભાગ છે કાસ્થિ મત્સ્ય જેનું અંત કંકાલ જે છે કાસ્થિનું બનેલું છે ત્રીજો વિભાગ અસ્થિ મત્સ્ય જેના હાડકા જે છે મજબૂત આવેલા છે અસ્થિ મત્સ્ય એનો સમાવેશ જે છે જોવા મળે બરાબર આ બંને વિભાગ ટેક્સ્ટબુકમાં આપેલો છે એટલે આપણે આ બંને વિભાગ જે છે ડિટેલમાં ભણવાનો છે એમાં બીજો વિભાગ જે છે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ સૌથી પહેલાં આવશે કાસ્થિ મત્સ્ય બરાબર જે ટેક્સ્ટબુક પ્રમાણે પણ જોવાનું છે એ પહેલાં એની જે છે એની સામાન્ય માહિતી આપણે ભણી લઈએ તો સૌથી પહેલું કાસ્થિ મત્સ્ય જે છે એના વિશે ટેક્સ્ટબુકમાં શું છે પહેલાં જોઈ લેજો પછી આપણે એના વિશે ડિટેલમાં ભણીએ બરાબર સૌથી પહેલાં શરૂઆત થાય છે ટેક્સ્ટબુક પ્રમાણે બરાબર જો અહીંયા એક એકમાં આપણે અર્થ જોતા જઈએ અને ખાસ યાદ રાખજો કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય બંને તફાવતના સ્વરૂપે યાદ રાખવાની છે કાસ્થિ મત્સ્ય પહેલું તેઓ ધારારેખીય મતલબ કે પ્રવાહને અનુકૂળ રચના અને કાસ્થિમય અંત કંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે દરિયામાં રહેવાવાળા જ બધા જે છે માછલીઓ છે અને એનું અંત કંકાલ ખાસ યાદ રાખજો અંત અભાય નથી અંદરનું કંકાલ કાસ્થિઓનું બનેલું છે મુખ અગ્રવક્ષ બાજુએ સ્થિત છે અગ્રવક્ષ બાજુનો મતલબ શું થાય જો આકૃતિ પ્રમાણે જે દર્શાવું મુખ અગ્રવક્ષનો મતલબ મુખ જે છે એ આવી રીતે હાજર હોય હા બરાબર નીચેની બાજુ જાવું આને કહેવાય અગ્રવક્ષ જ્યારે આ પ્રમાણે હાજર હોય આને કહેવાય ખાલી અગ્રિય મુખ આ કહેવાય અગ્રવક્ષ મુખ એટલે આકૃતિમાં તમે જોશો તો ખ્યાલ આવશે જો અહીં નીચેની બાજુ અહીંયા ખુલતું મુખ જે છે જોવા મળે જેને કહેવાય અગ્રવક્ષ પ્રકારનું મુખ બરાબર અગ્રવક્ષ પ્રકારનું મુખ જે છે જોવા મળે છે કરોડસ્તંભ આજીવન અને સ્થાયી છે બરાબર કરોડસ્તંભવાળો ભાગ જે છે એ કાયમી માટે સ્થાયી છે એટલે આપણે આને પૃષ્ઠવંશી વિભાગ જે છે એમાં લઈ શકીએ
ઝાલર ફાટ અલગ, જુદી જુદી અને ઝાલર ઢાંકણ વગરની છે, તફાવત છે. કાસ્થી મત્સ્યમાં ઝાલર ઢાંકણ નથી હોતી, જ્યારે અસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણ હોય. ત્વચા ચીકણી કઠણ અને સૂક્ષ્મ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હાજર છે. ભીંગડા સુધી એના બાહ્ય કંકાલ, શરીરની બહારની બાજુ આવેલી હોય એ બાહ્ય કંકાલ થઈ જાય, અંદરની બાજુ જે હતું એ કાસ્થીની અંતર કંકાલ છે. એ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જે છે એમાં હાજર હોય અને ત્વચા ચીકણી હોય. દાંત છે એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરિત સ્વરૂપ છે, જે પાછળની દિશામાં વળેલા છે. યાદ રાખજો, દાંત જે છે એ ભીંગડામાંથી બનેલું રૂપાંતરિત સ્વરૂપ, જે પાછળની દિશામાં વળેલા જોવા મળે. તેઓ અનુધારી કે જડબાધારી છે, મતલબ સૌથી પહેલાં જે છે જડબા ધરાવતા પ્રાણીઓ તો એ આવશે મત્સ્ય, બરાબર. એમાં કાસ્થી મત્સ્ય છે, મતલબ એમાં જડબાની હાજરી હોય ને એની અંદર દાંત હોય. તેમના જડબા ખૂબ જ મજબૂત હોય છે અને તેઓ બીજા પ્રાણીના શિકાર પર નભનારા પ્રાણીઓ છે. પ્રીડેસિયસ, બરાબર, બીજા પ્રાણીનો શિકાર કરેલો હોય, શિકાર કરેલા પ્રાણીઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પ્લવનાશકો કે વાતાશીઓની ગેરહાજરી, શરીર જે છે એને તરતું રાખવા માટે વાયુથી ભરેલા કોટર અને કહેવાય વાતાશી અથવા પ્લવનાશી, એવું હોતું નથી. જો તેમ છતાં એ ડૂબાય વગર સતત તરતા રહે છે. એની ખાસિયત, એવી માછલીઓ છે જેની અંદર વાતાશય કે પ્લવનાશી કોઈ નથી, તેમ છતાં પણ એ સતત જે છે તરતા રહે છે. અને આ મોટા કદની માછલીઓ છે. હૃદય દ્વિખંડી, આગળ આવી ગયું પ્રમાણે, જેમાં એક કર્ણક હોય એક ક્ષેપક હોય, બરાબર, બે વિભાગ કર્ણક અને ક્ષેપક ધરાવતું દ્વિખંડી હૃદય જે છે જોવા મળે. ખાસ ઇમ્પોર્ટન્ટ આટલો ભાગ છે, એક્ઝામ્પલ પૂછાય છે વારંવાર. તેમાંના કેટલાક વીજ અંગો, જો ટોર્પિડો માછલી જે છે એમાં વીજ અંગો જોવા મળે, મતલબ ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન કરે, પૂછાય ગયો ડીટમાં. કેટલાક ઝેરી ડંખ ધરાવે, જેમ કે ડ્રાઈગોન, ડ્રાઈગોન માછલી જે છે એમાં ઝેરી ડંખ જે છે જોવા મળે છે. તેઓ શીતરુધિરવાળા પ્રાણીઓ છે, મતલબ અસમતાપી, અસમતાપી મતલબ તાપમાન જે છે એનું ફેરફાર કરી શકતા નથી. ઠંડા રુધિરવાળા પ્રાણીઓ એટલે કે તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ, તે શરીરનું તાપમાન નિયમનમાં જે છે એ રાખી શકતા નથી, બરાબર. શરીર જે છે ફિક્સ તાપમાન નથી રાખી શકતા, બહારના તાપમાન પ્રમાણે જે છે એનું છે તાપમાન બદલાણ કરે. લિંગભેદ જોવા મળે, મતલબ નર અને માદા અલગ અલગ હોય, એમાં ખાસ કરીને નરમાં નિતંબ મીન પક્ષો હોય, આકડીઓ કે પકડ ધરાવે છે, બરાબર. મૈથુન ક્રિયા કરવા માટે નરનું નિતંબ મીન પક્ષ હોય, પાછળની બાજુ આવેલો મીન પક્ષ, એમાં આકડી જેવો રચના જોવા મળે અથવા પકડ ક્લેસ્પર જેવી રચના જોવા મળે, જેનાથી નર ભાગ અલગ પાડી શકાય. ફલન અંત પ્રકારનું, શરીરની અંદર ફલન થાય અને એમાંના ઘણા ઓછા અપત્યપ્રસવી છે. ઘણા ઓછા અપત્યપ્રસવી મતલબ મોટાભાગના કેવા થાય, અંડપ્રસવી, બચ્ચાને જન્મ આપતા જે છે પણ મૈંડા મૂકતા પ્રાણીઓ વધારે હશે, ઘણા ઓછા કીધું છે. ઉદાહરણ, ખાસ ઉદાહરણ તરીકે ડોગ ફિશ, સ્કોલિયોડો નામની અંદર ડોગ ફિશ નામ પડેલું છે. ડોગ મતલબ કૂતરા જેવી, જેમાં સૂંઘવાની ક્ષમતા હોય. ઘણા દૂરથી પણ આ માછલી જે છે એ સુગંધ જે છે પારખી શકે છે, એવી માછલીની ખાસિયત હોવાથી એનું નામ પડેલું છે ડોગ ફિશ. બીજું નામ છે સો ફિશ, પ્રિસ્ટિસ અથવા સો, સો એટલે કરવત, બરાબર, આકૃતિ આપેલી છે. જો સ્કોલિયોડોન આપેલી છે ડોગ ફિશ, બીજું છે પ્રિસ્ટિસ, પ્રિસ્ટિસમાં સો, સો એટલે કરવત, જેમાં કરવત જેવું મુખ જોવા મળે એટલે એના પરથી નામ પડેલું છે સોફિશ, બરાબર. કરવત જેવું મુખ ધરાવતી સોફિશ, ડોગફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, શાર્ક માછલી મોટા કદની, બરાબર. એ થશે કાસ્થી મત્સ્ય, કાર્ક્રિયોડોન અને રેફિશ, બરાબર. સ્ટિંગ રે યાદ રાખજો, ડ્રાઈગોન આગળ આવી ગયું. ડ્રાઈગોન જે છે એમાં સ્ટિંગ રે મતલબ કે ડંખ ઉત્પન્ન કરતી માછલી છે. ડ્રાઈગોન અને સ્ટિંગ રે બે રેફિશ તરીકે ઓળખાય, બે નામ યાદ રાખવાના છે. અને આગળ આવ્યું ઉદાહરણ ટોર્પિડો, પૂછાય કઈ પ્રકારની માછલીમાં બીજ અંગો ઉત્પન્ન કરી શકે, બીજ અંગો આવેલા છે જે વીજળી કરંટ ઉત્પન્ન કરે છે, તો ઉદાહરણ આવશે ટોર્પિડો, બરાબર. આ થઈ ગયું ખાસ્થી મત્સ્ય, આકૃતિ પ્રમાણે યાદ રાખવાનું છે. કરવત જેવું શરીર અને અહીંયા ઝાલર ફાટ જે છે ખુલ્લી હોય, બરાબર. આ મીન પક્ષો જે છે આવેલા હોય જોડમાં, અને આ જે મીન પક્ષો હોય પૂછ મીન પક્ષ એ સિંગલ હોય, જોડમાં નથી હોતા, બરાબર. આ બધા જોડમાં મીન પક્ષ આવેલા હોય છે. અને મુખ જે છે એ અગ્ર પક્ષ પ્રકાર જોવા મળે. કરવત જેવું મુખ હોય તો પ્રિસ્ટિસ અથવા સોફિશ, બરાબર. હવે એના વિશે ડિટેલમાં જોઈ લઈએ, બરાબર. આટલો ભાગ જે છે ટેક્સ પ્રમાણે, એ સિવાયનો ભાગ જે છે જે ટેક્સમાં નથી આપેલો ઉમેરવાનો છે, એ ભાગ કયો કયો છે એને આપણે એડ કરી લઈએ, બરાબર. તો ફટાફટ સૌથી પહેલો પહેલો તો આનો મુદ્દો હશે બધી જ દરિયા, કાસ્થી મત્સ્ય જે છે બધી જ દરિયા છે, મતલબ મીઠા પાણીમાં આવી માછલી જોવા મળતી નથી, બરાબર. બીજું મેઇન મુદ્દો અંતઃ કંકાલ કાસ્થીને,
નામ પરથી દેહ શરીરનું અંતકંકાલ જે છે એ કાસ્થિનું બનેલું હોય એટલે કાસ્થિ મત્સ્યજી જે તરીકે જોવા મળે. બરાબર. કરોડસ્તંભ, કરોડસ્તંભ જીવન પર હાજર, સમગ્ર જીવન દરમિયાન કરોડસ્તંભ હાજર છે એટલે એ આના પરથી દો ઓળખાય છે. પૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી તરીકે ઓળખાય. બાહ્ય કંકાલ, તો બાહ્ય કંકાલનો મતલબ પિંગળા. કયા છે? પ્લેકોડ પિંગળાથી આવરી. યાદ રાખજો, બે શબ્દ મિક્સ ના થાય. અંત કંકાલ કાસ્થિનું બનેલું હોય અને બાહ્ય કંકાલ જે છે પ્લેકોડ ભીંગડા. ભીંગડા એટલે બાહ્ય કંકાલ થાય, શરીરની બહારની રચના. બરાબર. એવા પ્લેકોડ પ્રકારના ભીંગડા જે છે એનાથી શરીર આવરી જોવા મળે. એના પછી પાંચથી સાત જોડ, પાંચથી સાત જોડ ચાલરો હાજર, ચાલરો હાજર જે ચાલર ફાટ દ્વારા, જે ઝાલર ફાટ દ્વારા સીધી શરીરની બહાર, સીધી શરીરની બહાર ખુલે છે. મતલબ શું થશે? આ ચાલર ઢાંકણ ગેરહાજર હોય છે. આ તફાવત યાદ રાખજો. અસ્થિ મત્સ્ય જે છે એમાં તફાવત નહીં જોવા મળે. આમાં પાંચથી સાત જોડ ઝાલર હાજર હોય. ઝાલર ફાટ દ્વારા મતલબ બહારની બાજુ તિરાડ દ્વારા સીધી સીધા શરીરની બહાર ખુલે, એમાં ઝાલરનું ઢાંકણ જે છે હોતું નથી, ગેરહાજર હોય છે, એની ખાસિયત છે. બરાબર. ઉપરાંત એના પછી નેક્સ્ટ ભાગ જે છે આવશે, તો કે શીર્ષવાળો ભાગ. શીર્ષ જે છે એ વક્ષ સપાટી પર મુખ હાજર. મતલબ શું થશે? મુખ જે છે કેવું થશે? અગ્ર વક્ષ મુખ, અગ્રવક્ષ પ્રકારનું મુખ જે છે એ હાજર, અગ્રવક્ષ પ્રકારનું મુખ જે છે એમાં હાજર જોવા મળે છે. બીજો મુદ્દો, વાતાશયો ગેરહાજર. વાતાશય કે લવનાશિકો જે છે બરાબર, એવો કોઈ પણ ભાગ જે છે એ ગેરહાજર હોય છે. આથી તેને ડૂબવાથી બચવા માટે, આથી તેને ડૂબવાથી બચવા માટે સતત તરતા રહેવું પડે છે. તરતા રહેવું પડે છે મતલબ એમાં પલવાનાશકો નથી, એ સ્થિર ના રહી શકે. સ્થિર રહેવા માટે જે છે એના અંદર વાયુ ભરેલું કોટર જોઈએ એવું એમાં નથી, એટલે એને સતત ડૂબી ના જાય એના માટે સતત જે છે તરતા રહેવું પડે, એવા પ્રકારની માછલી. એના પછીનો મુદ્દો, મેઇન ભાગ જે ટેક્સ્ટમાં આપેલો નથી, શીર્ષની પૃષ્ઠ સપાટી, પાછળની બાજુ શીર્ષની પૃષ્ઠ સપાટીએ એક વિશિષ્ટ રચના, વિશિષ્ટ રચના જેને લોરેન્જની પુટિકા, યાદ રાખજો લોરેન્જની પુટિકા. આ શબ્દ જે છે નવો છે, વૈજ્ઞાનિકાના નામ પરથી આપેલો શબ્દ લોરેન્જની પુટિકા આવેલી છે, જે ઉષ્માગ્રાહી, જે ઉષ્માગ્રાહી અંગ તરીકે વર્તે છે, ઉષ્માગ્રાહી અંગ તરીકે વર્તે છે. લોરેન્જની પુટિકા ક્યાં આવેલી છે, કાર્ય શું પૂછે? શરીરની પાછળની બાજુએ લોરેન્જની પુટિકા નામની એક રચના આવેલી છે, જે ઉષ્માનું ગ્રહણ કરનારું અંગ છે. બરાબર. જે આ માછલી જે છે એની ખાસિયત છે. બરાબર. એટલું યાદ રાખવાનું છે. યકૃત દ્વિખંડી હોય છે, મનુષ્યમાં હોય ની જેમ જમણો ખંડ અને ડાબો ખંડ એની જેમ યકૃત જે છે એ દ્વિખંડી જોવા મળે. ઉપરાંત નર મત્સ્યના નિતંબ મીનપક્ષ, નિતંબ મીનપક્ષ, નિતંબ એટલે કમર વિસ્તારમાં આવેલા મીનપક્ષો પર મૈથુન અંગ, મૈથુન અંગ તરીકેની રચના, ક્લાસ્પર્સ, ક્લેસ્પર્સ જે છે એનો શબ્દ શું આવી ગયો આગળ, આકડી, આકડી જેવી રચના જે છે, આકડી જેવી રચના હાજર હોય છે. એટલે નર મત્સ્ય જે છે એના નિતંબિન પક્ષમાં એક આકડી જેવી રચના હાજર હોય, અંકુશ જેવી, એનાથી નર મત્સ્ય જે છે ને આપણે અલગ પાડી શકીએ. ફલન, અંતફલન અને ઘણા બધા અપત્ય પ્રસવી હોય છે, ઘણા બધા અપત્ય પ્રસવી હોય છે એટલે મોટાભાગના અપત્ય પ્રસવી અને ફલન જે છે શરીરની અંદર જોવા મળે.
ઘણા બધા અપત્યપ્રસવી મતલબ કે અમુક ઈંડા મૂકતા જે છે મોટાભાગના બચ્ચાને જન્મ આપનારા જે છે પ્રાણીઓ તરીકે ઓળખાય છે. ખાસ મેઇન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ ઉદાહરણ આપણું ઉદાહરણ જે છે અને એની ખાસિયતો જે છે કઈ છે તે બરાબર. તેમાં સૌથી પહેલો આવશે સ્કોલિયોડોન, ઇંગ્લિશ નામ છે. બીજું નામ થશે એનું ડોગ ફિશ. ડોગ ફિશ એના પરથી નામ કીધું પ્રમાણે બરાબર, જે એક પ્રકારની ભારતીય શાર્ક તરીકે ઓળખાય, ભારતીય શાર્ક માછલી જે તરીકે ઓળખાય છે, જે તે કૂતરા જેવી ઘ્રાણ સંવેદના ધરાવે છે. કૂતરા જેવી ઘ્રાણ સંવેદના ધરાવે છે દર્શાવે છે. ઉપરાંત તે અપત્ય પ્રસવી છે. અપત્ય પ્રસવી છે એનો મતલબ શું છે તો તે ઈંડા મુક્તિ નથી, એ બચ્ચાને જન્મ આપનારી માછલી છે. ડોગ ફિશ નામ ઘ્રાણ સંવેદનાના આધારે. પહેલું ઉદાહરણ થઈ ગયું. બીજું પ્રિસ્ટિસ. પ્રિસ્ટિસ એટલે સોફિશ. સોફિશ મતલબ શું થશે, મુખ જે છે કેવું હોય, કરવત જેવું, કરવત જેવું મુખ ધરાવે છે, એના પરથી નામ આપ્યું છે પ્રિસ્ટિસ. ત્રીજું ઉદાહરણ જે છે આવશે ટ્રાઇગોન. ટ્રાઇગોન જે છે એમાં નામ પરથી તો કે ટ્રાઇગોન જે છે એમાં નામ થશે રેફિશ. રેફિશની ખાસિયત શું છે તો કે માં પૃષ્ઠ બાજુનું મેઇન પક્ષ જે છે, પૃષ્ઠ મેઇન પક્ષ ઝેરી ડંખ ધરાવે છે. ઝેરી ડંખ ધરાવે છે. ઝેરી ડંખ જે છે ધરાવતી માછલી તેમાં આવશે ટ્રાઇગોન અથવા તો રેફિશ બરાબર. ચોથું ઉદાહરણ જે છે આવશે ટોર્પિડો. ટોર્પિડો ટોર્પિડો જે છે એનું બીજું નામ જે છે શું આવશે તો એ ભાગ આવશે ઇલેક્ટ્રિક કરંટ આપતી, ઇલેક્ટ્રિક રે એટલે કે વિદ્યુત કરંટ જે છે, વિદ્યુત કરંટ ઉત્પન્ન કરતું, ઉત્પન્ન કરતું અંગ હાજર. વિદ્યુત કરંટ જે છે ઉત્પન્ન કરી અંગ ધરાવતી માછલી તેમાં કઈ આવશે ટોર્પિડો, ઇલેક્ટ્રિક રે જે છે ઉત્પન્ન કરી શકે છે, જે હાજર જે 100 થી 400 વોલ્ટ, 100 થી 400 વોલ્ટનો આંચકો આપી શકે, આંચકો આપી શકે છે, જેનાથી શિકારી જે છે એને મારી શકે તાત્કાલિક ધોરણે એને ડરાવી શકે. 100 થી 400 વોલ્ટનો આંચકો આપતો વિદ્યુત કરંટ જે છે ઉત્પન્ન કરતી માછલી ઉદાહરણ તરીકે ટોર્પિડો બરાબર. પાંચમું નામ છે કેરકેરોડોન. ઇંગ્લિશ નામ સાદું નામ થશે મહાન સફેદ શાર્ક. બરાબર, શાર્ક માછલી જે કહીએ છીએ આપણે બરાબર, ઇંગ્લિશ નામ પ્રમાણે ગ્રેટ વ્હાઇટ શાર્ક, શાર્ક માછલી જે છે કેરકેરોડો. નેક્સ્ટ છઠ્ઠું ઉદાહરણ જે છે રહાનિયોડોન. રહાનિયોડોન કેરકેરોડોન જે છે એના જેવું નામ જે છે એનું નામ થશે વેલ શાર્ક. વેલ શાર્ક જે છે એનો મતલબ વેલ માછલી જે છે એના જેવી મોટા મોટી, એટલે મોટામાં મોટી, મોટામાં મોટી વાસ્તવિક મત્સ્ય, સાચી મોટામાં મોટી માછલી જે છે આમાં અંદાજિત જે છે લંબાઈ આપેલી છે 13 થી 14 મીટર. 13 થી 14 મીટર જે છે લંબાઈ ધરાવતી મોટામાં મોટી વેલ શાર્ક જે છે બરાબર. અને લાસ્ટ સાતમું ઉદાહરણ છે યાદ રાખજો કાઈમેરા. કાઈમેરા જે છે એના ઘણા બધા નામ છે, જેમ કે રેડ ફિશ, બીજું નામ છે કિંગ ઓફ હેરિંગ્સ, કિંગ ઓફ હેરિંગ્સ, કોસ્ટ ફિશ, ભૂત માછલી. કેવું શું કામ બરાબર? તો ખાસ પહેલું કાઈમેરા તો કે આ જે છે અસ્થિ મત્સ્ય અને કાસ્થી મત્સ્યને, અસ્થિ મત્સ્ય અને કાસ્થી મત્સ્યને જોડતી કડી છે. જોડતી કડી મતલબ એમાં બેના લક્ષણ જોવા મળે. કાઈમેરાવાળો ભાગ જે છે બરાબર એમાં અસ્થિ મત્સ્ય અને કાસ્થી મત્સ્ય બેને લગતા લક્ષણો જોવા મળે છે. કઈ રીતે બંનેના લક્ષણો જે છે એમાં જોવા મળે છે તો ખાસ ઇમ્પોર્ટન્ટ એક મુદ્દો જે છે કાઈમેરામાં ઉભા રહીએ, કાઈમેરાવાળા ભાગ જે છે એમાં ઝાલર ઢાંકણ, ઝાલર ઢાંકણ હાજર હોય છે. આગળ આવી ગયું તો કાસ્થી મત્સ્યમાં ઝાલર ઢાંકણ ગેરહાજરવામાં ઝાલર ઢાંકણ જે છે હાજર છે. અને અવસારણી, અવસારણી અસ્થિ મત્સ્યની જેમ, અવસારણી અસ્થિ મત્સ્યની જેમ ગેરહાજર.
એટલે અસ્થિ મત્સ્ય જેવું લક્ષણ કયું છે ઉસારણી હોતી નથી, અને કાસ્થિ મત્સ્ય જેવું લક્ષણ કયું છે તો કે જ્યારે ઢાંકણા હાજર હોય છે. બરાબર, એટલે બંને પ્રમાણે જે છે કાયમેરા બેને જોડતી પડી તરીકે જે છે લેવામાં આવે છે. બરાબર, આથી ગયું કાસ્થિ મત્સ્ય છે એના વિશે ખાસ ટેક્સ્ટબુકમાં આપેલો છે ભાગ, અને એની સિવાયના જે એક્સ્ટ્રા ભાગ લખાયેલો છે એક્સ્ટ્રા ભાગ એડ કરી દેવાનો છે. બરાબર, અને ટેક્સ્ટબુક પ્રમાણેવાળો ભાગ જે છે, બરાબર, આ જે આપેલું છે આકૃતિ અને એના ખાસ ઇમ્પોર્ટન્ટ છે બધા ઉદાહરણ પ્રમાણે જે છે એના ભાગ પૂછાય છે. બરાબર, આના પછી આપણે એના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં પછીનું જે મુખ્ય ભાગ જે આવે છે અસ્થિ મત્સ્ય એના વિશે આપણે એના પછી નેક્સ્ટ લેક્ચર જે છે એમાં અભ્યાસ કરીશું. બરાબર.